subscribe now and press the bell icon. Never miss an update. મોક્ષ ભરશે એવા ભગવાન વિષ્ણુને કહે છે નમસ્કાર છે. ભગવાન વિષ્ણુના વિસ્તારમાં નૈમિ શરણમાં સૌને બધે ઋષિઓ સ્વર્ગની પ્રાપ્તિ માટે હજાર વર્ષના યજ્ઞનો આરંભ કર્યો અને આ ઋષિઓ એક સમયે નિત્ય ક્રિયા અગ્નિહોત્ર વગેરે કામોથી પરવારીને શાંતિથી બેસીને શુદ્ધજીનો સત્કાર કરતા આદરથી એમને પ્રશ્ન કર્યો. ઋષિઓએ કહ્યું, હે શુદ્ધજી, સુખને પ્રદાન કરનારા વેદાંતના સિદ્ધોને આપે સરળતાથી સાંભળ્યા છે. તમે અમને અતિ સુખદ દેવ માર્ગ જણાવ્યો. અમે ભય આપનારા અતિ ભયંકર યમ રાજાના માર્ગનું વર્ણન સાંભળવા માંગીએ છીએ. સંસારના દુઃખ અને કષ્ટોનો નાશ કરવાનો ઉપાય આ જગત અને પરલોકમાં એટલા દુઃખોનું વર્ણન કરવામાં આપ સમર્થ છો. શુદ્ધજીએ કહ્યું કે પાપીઓને દુઃખ આપનારા અને પુણ્યાત્માને સુખ આપનારા અત્યંત કઠિન એવા યજ્ઞ માર્ગનું વર્ણન આપના હિતમાં કહું છું, એને સાંભળો. ગરુડજીના સવાલ પર જે ઉતાણ સ્વર્ગમાં બિરાજમાન ભગવાન વિષ્ણુએ ગરુડજીને કહ્યું એ જ હું તમને કહું છું, એ તમે સાંભળો. એક સમયે ભગવાન વૈકુંઠમાં સુખેથી બેઠા હતા અને ત્યારે ગરુડજીએ કહ્યું, હે પ્રભુ, આપ ભક્તિના અનેક માર્ગો અને ભક્તોની ઉત્તમ ગતિઓ મને સંભળાવી છે અને આ વખતે હું આપની ભક્તિથી વિમુખ પ્રાણીઓના ગમન સમયની દુર્ગમ યજ્ઞમાર્ગની તકલીફો સાંભળવા માંગુ છું. હે પ્રભુ, આપનું નામ લેવું સરળ છે. વાણી પોતાના વશમાં હોવા છતાંય આપના ભક્તિથી વિમુખ થઈને જે નરાધમો નરકમાં જાય છે એમને ધિક્કાર છે. હે નાથ, પાપી માણસોની જે દુર્ગતિ થાય છે અને જે જતીઓ નરકગામી બને છે, દુઃખોને સહન કરે છે, એને વિસ્તારથી જણાવો. ભગવાન વિષ્ણુએ કહ્યું કે હે પક્ષીરાજ ગરુડ, હું ભયાનક એવા યજ્ઞ માર્ગનું વર્ણન કરું છું જેમાં પસાર થઈ પાપીઓ યમ લોકમાં જાય છે, જેનો વર્ણન સાંભળનારો પણ ભય પામે છે. પરંતુ તમારા આગ્રહથી હું જણાવું છું કે જે લોકો સદા સતત પાપમાં ડૂબેલા આસક્ત રહે છે, દયા અને ધર્મ વિનાના છે, કુસંગતિમાં રહે છે, ઉત્તમ પ્રકારે વેદ શાસ્ત્ર સત્સંગથી વિમુખ રહે છે, જેઓ પોતાના વખાણમાં ડૂબેલા ફૂલેલા રહે છે, ધન તથા મર્યાદાના ગર્વથી યુક્ત છે, રાક્ષસી ભાવને પ્રાપ્ત થઈ દેવી શત્રુપી સંપત્તિથી હીન છે, જેઓ કામ અને ભોગમાં ડૂબેલા રહે છે, જેમનું મન માયા જાળમાં ફસાયેલું હોય છે, જેઓ અપવિત્ર કે છે નરકમાં પડે છે, જે માનવીઓ જ્ઞાનવાન છે દાન આપે છે તેમને મોક્ષ ભરે છે, જે પાપી છે તેઓ દૂરપૂર્વક યમ રાજાનો ત્રાસ કરનારા યમ નગરીમાં જાય છે. પાપી માણસોને આ સંસારમાં જે દુઃખ મળે છે એવા દુઃખોને ભોગવવા ઉપરાંત મરણ પછી તેને કેવું કંઈક ભોગવે છે એનું વર્ણન કરું એ સાંભળો. મનુષ્ય સંસારમાં જન્મ ધારણ કરી પોતાના પૂર્વજન્મના સંચિત કરેલા પુણ્ય અને પાપના લીધે સારા ને ખોટા ફળને ભોગવે છે. વૃદ્ધાવસ્થામાં શેષ અશુભ કર્મના ફળ રૂપે શરીરમાં કોઈ વ્યાધિ થાય છે. મરણના ભય અને આપત્તિના કારણે હતાશ અને નિરાશ રહે છે, છતાં એ જીવવાની આશા રાખે છે. યુવાવસ્થામાં જીવોનું પોષણ કર્યું એવા પુત્ર પતિથી પોષણ થવા છતાં એને વૈરાગ્ય આવતો નથી અને ત્યાં જ ભગવાન જબરદસ્ત સાપની જેમ કાર એકાએક એનામાંથી આવીને ઢોકાય છે. વૃદ્ધાવસ્થાના કારણે રૂપ વિનાનો કદરૂપો બનીને
ઘરમાં જ ભરેલાની જેમ રહે છે કૂતરો દ્વારા અપમાનજનક રીતે અપાયેલું ભોજન એ કૂતરા સમાન ખાય છે રોગ બીમારી મંદાંગની કારણે એનો ખોરાક ઘટી જાય છે હરવા ફરવાની એની શક્તિ ઓછી થવાથી ચેષ્ટા વિનાનો બની જાય છે જ્યારે કબથી શ્વાસ નળીઓ રૂધાઈ જાય છે શ્વાસ શ્વાસ લેવા કે બહાર ધકેલવામાં અડચણ આવે છે ઉધરસ અને શ્વાસના ભેદના કારણે કંઠમાંથી ખરખર અવાજ નીકળે છે શરીરમાં ચિંતા હોવાના કારણે ખાટલામાં પડ્યો પડ્યો વિચારતો હોય છે કે પરિવારજનોથી ઘેરાયેલો એ મોતની સમીપ પહોંચી ગયો છે કોઈ બોલાવે છે છતાં એ બોલી શકતો નથી આવી સ્થિતિ હોવા છતાં ઘર પરિવારના પાલન પોષણમાં એનો જીવ અટવાય છે પરિવાર પ્રત્યેના બહુ માયામાં અટવાયો તે રોતો રોતો પરિવાર વચ્ચે મૃત્યુ પામે છે માટે હે ગરુડ મરણ સમયે એની દ્રષ્ટિ દેવો સમાન દિવ્ય થઈ જાય છે એટલે સંસારને એક મય જુએ છે પરંતુ કશું બોલી શકવામાં અસમર્થ થઈ જાય છે શરીરોની ઇન્દ્રિયોની વ્યાકુળતાના લીધે ચૈતન્ય પ્રાણી જડ જેવો બની જાય છે આ કારણે પાસે આવેલા એમના દૂતોના ભયથી એ જીવ પોતાના સ્થાનેથી ચલાયમાન થઈ જાય છે જ્યારે પ્રાણ વગેરે પાંચ વાયુ પોતાના સ્થાનથી ચલાય જાય છે ત્યારે ભંડાર એ પાપી માટે એક ક્ષણ એક કલ્પના જેવી રીતે છે જો વિષયો એક સાથે ડંખ મારતા હોય ત્યારે જેવી પીડા થાય છે એવી જ પીડા શ્વાસ નીકળવાના સમય પણ થાય છે યમ દૂતના ભયથી તેના મોઢામાંથી લાળ અને ફી ટપકવા લાગે છે ત્યારે પછી પાપીઓનો પ્રાણવાયુ ગુદા માર્ગથી બહાર નીકળી જાય છે પ્રાણ નીકળવાના સમયે જે યમ દૂતો આવે છે તેના ક્રોધથી લાલચો લાખો વાળા ભયંકર મોં વાળા હાથમાં પાશ દંત ધારણ કરેલા ઉઘડા શરીર વાળા દાંત પીસાતા હોય છે ઉભા થઈ ગયેલા બાર વાળા એકદમ શ્યામ વાંકા ચૂકા મોં વાળા વિચિત્ર તીક્ષ્ણ નખ વાળા જેમના થયા છે એવા યમ રાજાના એ ભયાનક દૂતરે જોતા એ જીવના મરમૂત્ર સૂજી જાય છે હાય હાય કરતો જીવ એ શરીરમાંથી બહાર નીકળી અંગૂઠા જેવું શરીર ધારણ કરે છે અને મોહવશ પોતાના ઘરની સામે નજર કરે છે અને એ સમયે યમના સેવકોને પકડીને યમલોકના યાતના ભોગવવા માટેના તેના શરીરમાં તેને પ્રવેશ કરાવીને એ જીવના ઘરે દોરડું બાંધી અને તે લઈ જાય છે જ્યારે અપરાધી ગુનેગારને રાજાના સૈનિકોને પકડીને લઈ જતો હોય છે માર્ગમાં યમના દૂતો એ જીવને અવારનવાર ડરાવીને ધમકાવે છે વારંવાર નખના દુઃખો પીડોનું વર્ણન કરતા હોય છે યમના દૂતો કહે છે કે હે દુષ્ટાત્મા તું ઝડપથી ચાલ તારે યમલોક જવાનું છે ઉભી પાક કરે નામના નરકો તારે ભોગવવાના છે મોડું ન કર યમના દૂતોની આવી વાતો સાંભળતો અને પોતાના પરિવારનો વિલાપ સાંભળતો એ જીવ હાય હાય કરે છે યમના દૂતો એને માર્ગમાં શિક્ષા આપતા જ રહે છે અને યમના દૂતોના ધમકાવાથી એનું હૈયું કંપી ઉઠે છે ભયથી ધ્રુતો ત્યારે પોતે આચરેલા પાપ કર્મ યાદ આવે છે યમ માર્ગમાં આ પાપી જીવને ભયાનક ઉતરાવ કચ્છે કરડવામાં આવે છે માર્ગમાં ભૂખ અને પાણીની તરસથી પીડાય છે સૂર્યના પ્રચંડ કિરણો અને ગરમ બ્લુ માતા પવનોમાં ચાલુ પડે છે સાયડા આરામ વિનાના માર્ગે ચાલવામાં જ્યારે અસર થઈ જાય છે ત્યારે એ જીવને યમના દૂતો ચાબુ ફટકારતા ઘસરે છે આવા પચપડ માર્ગે ચાલતા એ થાકીને નીચે પડે છે પુરુષ આવવા છતાં ફરીથી ઉઠીને પાછો ચાલે છે આ પ્રકારે જીવને ત્રણ અથવા બે મુહૂર્તમાં અંધકાર ભર્યા યમલોકમાં પહોંચાડવામાં આવે છે યમના સેવકો તેને ઘોર નરકની યાતના બતાવે છે જો યમલોકમાં પહોંચેલો એ જીવ યમરાજાના દર્શન તથા એક મુહૂર્તમાં ઘોર નરકની યાતના જોઈ યમરાજાની યાતનાથી પુનઃ માનવ લોકમાં આવે છે અહીં આવ્યા પછી જીવ ફરીવાર એના પહેલાના શરીરમાં પ્રવેશવાની ઈચ્છા કરે છે
પણ યમનાદ તો એને પાંચના બંધનમાં બાંધી રાખે છે. આ કારણે ભૂખ અને તરસથી દુઃખ સહન કરતો આકર વિકર બની જાય છે. મૃત્યુના સ્થાન પર પુત્રો દ્વારા અપાયેલા પિંડને અને મરવાના સમયે આપેલા દાનને જીવ ખાય છે તો પણ એ પાપી જીવની તૃપ્તિ થતી નથી. પુત્રો દ્વારા આપવામાં આવેલું દાન શ્રાદ્ધ અને તલવાના ધરણી અંજલિ આપી માનવીય તૃપ્તિ મળતી નથી. પિંડદાન આપવા છતાં પણ ભૂખથી વધુ વ્યાકુલ બની જાય છે. જે જીવોનું પિંડદાન થતું નથી એ જીવ કલ્પતલ પ્રેતમાં રહે છે, નિર્જન વનમાં દુઃખપૂર્વક ભ્રમણ કરે છે. ભોગ્યા વગરના કર્મનો સય કરોડો કલ્પો સુધી થતો નથી. એમની યાતનાઓ ભોગ્યા વિના જીવોને ફરીથી મનુષ્ય અવતાર મળતો નથી. તેથી જીવાત્માના પુત્રે 10 દિવસ સુધી પિંડદાન કરવું જોઈએ. માટે હે કરુણ, આ પિંડના રોજ 4 ભાગ થાય છે. એમાંથી 2 ભાગ પંચભૂતો માટે હોય છે અને જેનાથી નવા દેહની પુષ્ટિ થાય છે. ત્રીજો ભાગ યમના દૂતોને મળે છે. ચોથો ભાગ એ પ્રેતને ખાવા મળે છે. આ રીતે 9 દિવસ સુધી આપવામાં આવેલા પિંડદાનથી એ પ્રેતનું શરીર બને છે. 10મા દિવસના પિંડદાનથી તેના શરીરમાં શક્તિનો સંચાર થાય છે અને ચાલવાનું સામર્થ્ય મેળવે છે. હે પક્ષીઓમાં, હે શ્રેષ્ઠ ગુરુરાજ, પૂર્વે શરીરમાં અગ્નિમાં બળી ગયા બાદ પુત્રો દ્વારા આપવામાં આવેલા પિંડોથી એ જીવને નવો દેહ મળે છે અને એ જીવ એક હાથ જેટલું નાનકડું શરીર મેળવીને યમ માર્ગમાં પોતાના શુભ અશુભ કર્મોને ભોગવે છે. 10 દિવસના આપવામાં આવેલા પિંડથી જે તું શરીર બને છે એ તને કહું છું. પહેલા દિવસના પિંડથી માથું, બીજા દિવસના પિંડથી ગરદન અને ગભા, ત્રીજા દિવસના પિંડથી હૃદય, ચોથા દિવસના પિંડથી પીઠ, 5મા દિવસના પિંડથી નાભી ઉત્પન્ન થાય છે અને 6ઠા દિવસના પિંડથી કમર, ગુદા, લિંગ, યોનિ અને માંસપિંડ વગેરે બને છે. 7મા દિવસના પિંડદાનથી હાડકા તૈયાર થાય છે અને 8મા અને 9મા દિવસના પિંડદાનથી ચાંગો અને પગ બને છે. 10મા દિવસના પિંડથી એના દેહમાં ભૂખ અને તરસ ઊભી થાય છે. પિંડથી પેદા થયેલા શરીરનો આશ્રય લઈ ભૂખ તરથી પીડિત પ્રેત 11મા અને 12મા દિવસે સાધનો આપેલું ભોજન કરે છે. 13મા દિવસે યમના દૂતથી બંધાયેલો એ જીવ બંધાયેલા વાદળાની જેમ યમ લોકમાં જાય છે. માટે હે ગરુડ, વેતનને બાદ કરતા યમ લોક 84,000 ભોજનમાં વિસ્તારેલું છે. એ જીવને રોજ 24 કલાકમાં ક્રમશ 247 ભોજન લોકદૂતોની સાથે સતત ચાલવું પડે છે અને ચાલવાના માર્ગમાં 16 નગરો આવે છે. જેને પસાર કર્યા પછી ધર્મરાજાની નગરીમાં એ જીવ પહોંચે છે અને એ નગરોના નામ આ પ્રમાણે છે: સૌમ્યપુરી, શૌરપુરી, દરિદ્ર ભવન, કંધેરવાપુર, શેલા ગામ, કૌચપુર, પુરપુર, વિચિત્ર ભવન, દુઃખદાતા, બ્રહ્માપદ, દુઃખદ, નાગદપુર, સપ્તભુવન, રૌદ્રનગર, અર્યો વર્ષન, સીતાઢ્ય, ધર્મપુર, સોરનુનગર, યમપુરી છે. યમના પાંચના બંધનમાં બંધાયેલો એ પાપી જીવ માર્ગમાં રોતો કકરતો પોતાના ઘરે છોડીને યમલોકમાં જાય છે. ગરુડજીએ કહ્યું કે હે ભગવાન, યમલોકનો માર્ગ કેટલો દુઃખદાયી છે, એ જીવ પાપ કરવાથી એમાં કેવી રીતે આવે છે એ બધું આપે મને જણાવ્યું. ભગવાન વિષ્ણુએ કહ્યું કે હે ગરુડ, યમલોકનો માર્ગ અત્યંત દુઃખદાયી છે, એને સાંભળતા તમે ભલે મારા ભક્તો હોવા છતાં પણ કાપી ઉઠશો. યમલોકમાં વૃક્ષોનો સાયડો નથી, જ્યાં જીવ આરામ કરી શકે તે અનાજ પર નથી, જેને આરોગીને એ જીવ પોતાના પ્રાણીઓ નિર્વાહ કરી શકે, ના તો ત્યાં ક્યાંય પણ પાણી જોવા મળે જેથી અતિ તરસ્યો જીવ પાણી પી શકે. માટે હે પંખી, આ પ્રદેશમાં 12 સૂર્ય એવા તમે તપે છે કે જાણે પ્રળયના પ્રદેશમાં તપતા હોય. અહીં ઠંડી હવાના સુસવાડાથી જીવ અત્યંત પીડા અનુભવે છે, તેને વિષધર ભયાનક સાપોથી નખ મારવામાં આવે છે, તીક્ષ્ણ કાંટાઓથી વિંધવામાં આવે છે, ભયાનક સિંહ વાઘ ખૂંખાર કૂતરાઓથી એને બચકા ભરવામાં આવે છે,
ક્યાંક અગ્નિથી દંડ મારવામાં આવે છે, ક્યાંક તેને અગ્નિમાં સળગાવીને યાતના આપવામાં આવે છે. અસી પત્ર તલવાના ધાર જેવા પાદરા વાળું વૃક્ષ નામ બનાવે છે. જેનો વિસ્તાર 2000 ન્યુટન જેટલો છે. આ વન કાકડા હીટ ભુવડ બદમાખીઓ તો ભરેલું હોય છે. વનની ચારે તરફ દાવાગ્નિ સરકતો રહે છે. એ જીવ પ્રાણીઓના ડંખ અને અગ્નિની ગંધથી બચવા ઝાડ નીચે આવે છે ત્યારે તરવાના ધાર જેવા તીક્ષ્ણ વૃક્ષના પાદાઓથી એનું શરીર છિન્નભિન્ન થઈ જાય છે. ત્યાં તેને અંધકારથી ભરેલા કૂવામાં ધક્કો મારવામાં આવે છે તો ક્યાં ઊંચા પર્વતથી બીજે તરફ ધક્કો મારવામાં આવે છે. ક્યાંક તેને શરીર તેજ ધાર સમાન તીક્ષ્ણ રસ્તા પર ચલાવવામાં આવે છે. ક્યાંક અંધારી ગુફામાં, ક્યાંક પાણીમાં, ક્યાંક કાદવ કિચડમાં એને ધક્કો મારવામાં આવે છે ત્યારે એને જરૂર કરડવામાં આવે છે. ક્યાંક એને તપેલી ગરમા ગરમ રેતીમાં ચલાવવામાં આવે છે. ક્યાંક તાંબાની જેમ તપેલી ધરતી, ક્યાંક સરકતા ધબકતા અંગારા પર એને ફેંકવામાં આવે છે. એટલું દહી ધુમાડાથી સમાયેલા માર્ગ પર એને ચલાવવામાં આવે છે. ક્યાંક અગ્નિનો વરસાદ, ક્યાંક પથ્થરના ટુકડાઓનો વરસાદ, ક્યાંક લોહી, ક્યાંક ઉકળતા પાણીનો વરસાદ એના પર થાય છે. ક્યાંક ખારા ખારા ગડબા ભર્યા કિચડમાં એને ફેંકવામાં આવે છે. માર્ગમાં ઘણી મોટી ભયંકર ગુફાઓ છે. ભયજનક ઊંડી ઊંડી ખીણો પણ છે જેમાં એને કહીએ નાખવામાં આવે છે. એમાં ભયંકર અંધકાર ઉપર પશુ પક્ષીઓ રહે છે. માટે હે ગરુડ, જેમ આગ્નિ જ્વાળામાં ગરમ થયેલી કડામાં ઘી ઉતરે છે, એટલે પાકીને આવેલો પોતાના નદીનું પાણી ઉકળવા માંડે છે. ત્યારે બાજુથી સોય જેવા મોંવાળા કીડાઓ, વજ્ર સમાન ચાંચવાળા ગીર કાગડાઓથી આ નદી ભરેલી છે. આ ઉપરાંત સોમણી ધારવાળા મગરમચ્છો, ધરો, માછલી, કાચબા, અન્ય માંસભક્ષી જળચરો ભરાયેલા હોય છે. આ નદીમાં છોડવામાં આવેલો પાપી જીવ અત્યંત રુદન સાથે હે ભાઈ, હે પુત્ર, હે પિતાજી જેવા શબ્દો વારંવાર પુકારે છે. જ્યારે પાપી જીવ ભૂખ અને તરથી પીડાય છે ત્યારે તેનું નદીનું રક્ત અને માંસ ખાવા મળે છે. આ નદીમાં ભરપૂર લોહી તથા પીર રહેલા છે. મહા ગદના કરતી ભય પમાતી નદીને જોતા પાપી જીવ બેભાન બની જાય છે. એ નદીમાં અનેક જાતના સાપ અને ઈચ્છીઓ રહેલા હોય છે. નદીમાં પડેલાને કોઈ બચાવતું નથી. નદીમાં પડેલો પાપી જીવ નદીમાં રહેતા સેંકડો ઓવરમાં ફસાઈ જાય, પાતાળમાં નીચે જાય છે અને થોડી ક્ષણમાં પાછો ઉપર આવે છે. માટે હે ગરુડ, પાપી જીવોના પતન માટે આ નદીની રચના કરવામાં આવી છે. આવી કઠોર અને અત્યંત દુઃખ આપનારી નદીનો છેડો કિનારો કોઈ જોવા મળતો નથી. આમ યમ માર્ગમાં અનેક પ્રકારના દુઃખોને ભોગવતો, રોતો, કકરતો જીવ યમલોકમાં જાય છે. કેટલાકનો ગરુ દબાવીને, કેટલાકના અંકુશો વડે ખેંચીને, કેટલાકના શરીર અંગો છેદાતા યમદૂતો પાપીને યમલોકમાં લઈ જાય છે. યમના દૂતો આ ઉપરાંત કોઈને નાકમાં દોરી બાંધીને, કોઈને કાનમાં દોરી બાંધીને, કોઈને કાલ ઉત્પાદને બાંધીને, કોઈને કાગબંધી બાંધી યમલોકમાં લઈ જાય છે. એવા પાપીઓની ગરદન પર, હાથ પર, પગમાં વજનદાર બેડી બાંધીને, એના પર લોકોનો ભાર મૂકીને એને રસ્તામાં ચાલવાનું કહેવામાં આવે છે. આ દરમિયાન યમના દૂતો એમની પોતાની પાસે રહેલા હથિયારથી ભટકારે છે. આ રીતે પાપી અને દુઃખી જીવના મોંમાંથી લોહી નીકળે છે અને એ લોહીનું એ પાપી જીવ કે જે ભક્ષણ કરે છે. આ વખતે પોતે કરેલા કર્મો ઉપર અફસોસ
અને ગ્લોરી કરતો અનેક પ્રકારના દુઃખો કષ્ટો સહન કરતો યમ લોકે પહોંચે છે. યજ્ઞાની યજ્ઞ માર્ગમાં જતા જતા હે પુત્ર હે પૌત્ર આવું આકરણ કરતો વિલવર થતો જાય છે. એને મનમાં વિચાર આવે છે કે ઘણા પુણ્ય કરવાથી માનવીનો દેહ મળ્યો એને મેળવીને મેં મનથી કે તનથી કોઈ ધર્મ કર્યો નથી, ના કોઈનું ખોટું દાન કર્યું નથી, ના કોઈ અગ્નિમાં હવન કર્યો નથી, કોઈ તપસ્યા કરી નથી, કોઈ દેવતાનું પૂજન કર્યું નથી, કોઈ વિધિસર કોઈ ચિત્તોની પૂજા કરી નથી. હું મારા કર્મોના ફળ ભોગવું છું. મેં મારા માનવ અવતાર દરમિયાન ના તો નાના મોટા બ્રાહ્મણોનું પૂજન કર્યું, ના ગંગા નદીમાં સ્નાન કર્યું, ના સાધુઓની સેવા કરી, ત્યારે ક્યારે કોઈ પરોપકાર કર્યો નથી. માટે હે દેવ, તે કરેલા કર્મોના ફળ ભોગવ. પશુ પક્ષીઓ માનવના હિત અર્થે દેશમાં કોઈ જરાસર બનાવ્યું નથી, ન ગાયો કે બ્રાહ્મણોને જીવિકા માટે કંઈ આપ્યું નથી. માટે હે દેવ, તે કરેલા કર્મોના ફળ ભોગવ. આ દરરોજ અન્નદાન આપ્યું, ના વેશ સાધુના હાથ પર શ્રદ્ધા વ્યક્ત કરી નથી, ના ગાયોને ઘાસ આપ્યું નથી, કોઈ પુરાની કથા વાર્તા સાંભળી નથી, કથા કહેનારનું પૂજન કર્યું નથી. માટે હે દારી, તે કરેલા કર્મનું ફળ ભોગવ. ના મેં મારા સ્વામીની આશાનું પાલન કર્યું નથી, ક્યારે મોટાનો આદર સત્કાર કર્યો નથી, સેવા કરી નથી. માટે હે શરીર, તે કરેલા કર્મોને પેટ ભરીને ભોગવ. પતિની સેવા કરવી એ પતિનો ધર્મ છે એ વાતને જાણવા છતાં એ સ્ત્રીએ પતિની સેવા કરી નથી, પતિના મોત પછી સતી થઈ નથી, વિધવા થવા છતાંય કોઈ તપસ્યા કરી નથી. માટે હે દારી, તારા કર્મનું ફળ તું ભોગવ. પોતાના પુણ્ય કર્મો દ્વારા અત્યંત દુઃખદાયી નારી શરીર મેળવ્યું છતાં એમાં માસ વાર તહેવાર ઉપવાસ કર્યા નથી, ચાંદ્રાયણ કે છે વ્રત કર્યું નથી, નિયમો દ્વારા શરીરને પવિત્ર રાખ્યું નથી. આ પ્રકારે શ્રી પુરુષો અનેક પ્રકારના વિલાપ કરતા પોતાના પૂર્વદેહને યાદ કરતા કહે છે, અરે રે, અમને મનુષ્ય જન્મ ક્યાંથી પ્રાપ્ત થયો? આમ વિલાપ કરતો જીવ યમ માર્ગે આગળ જાય છે. માટે હે ગરુડ, 17 દિવસ સુધી આ પિતૃપી જીવ વાયુની માફક ચાલે છે. માટે હે ગરુડ, 18મા દિવસે એ પ્રેત સૌમ્યપુર નામના નગરમાં પ્રવેશે છે અને આ સૌમ્યપુર નગરમાં પ્રેતોનો મોટો સમુદાય હોય છે. ત્યાં પુષ્પભદ્રા નામની નદી છે, ત્યાં સુખ પ્રદાન કરે એવું અત્યંત સુખકારી સુંદર વડરૂપ છે. યમતોની સાથે જીવ અહીં વિશ્રામ કરે છે અને એ વખતે પોતાની સ્ત્રી પુત્ર સાથેના સુખને યાદ કરીને દુઃખી થાય છે. પોતાનું ધન નોકર મિત્ર શ્રી વગેરે ચિંતા કરે છે. ત્યારે યમતો કહે છે, હે મૂળ ધન શ્રી પુત્ર ભાઈ આ બધા સુખ ભોગવનારા હવે ક્યાં છે? તે તારા કરેલા કર્મના ફળ ભોગવતા ચિરકાળ સુધી યમ માર્ગ પર ચાલવાનું છે. પરલોક યાત્રી, તું યમના પરાક્રમને જાણતો નથી, તારી સાથે ચાલી રહેલા મારા જેવા યમ દૂતોની તાકાતને પણ જાણતો નથી, એ કદી એવો પ્રયાસ પણ કર્યો નથી જેથી યમની યાતના સહેવી ના પડતી હોય. હવે તારે નિશ્ચય યમલોકમાં જવું પડશે, એમાં કોઈ માતોડ થઈ શકે નહીં. યમલોકને તો બાળકો પણ જાણે છે, યમ યાતના ન સાંભળી હોય બ્રાહ્મણના મઢેથી કોઈ પણ પુરાણ પણ સાંભળ્યું નથી. યદુતો આવું કહી બુદ્ધગતિ અને માર મારે છે. એ ઉદે બે ભાન થઈ જાય છે, પાછો ઉઠીને દોડે છે. ત્યારે યમના દૂતો ગાડીઓ બનાવી એનાથી બાંધી એને ખેંચતા લઈ જાય છે. સૌમ્યપુર નગરમાં જીવ તે શ્રદ્ધાપૂર્વક પુત્ર પૌત્રો દ્વારા અપાયેલા માસિક શ્રાદ્ધનું ભોજન કરે છે. એ પછી સુરપુર તરફ આગળ વધે છે. સુરપુરમાં યમનું સ્વરૂપ ધારણ કરનાર જંગમ નામના રાજાને જોતા એ ભય પામી જાય છે અને ત્યાં વિશ્રામ કરે છે. એ નગરમાં પહોંચ્યા પછી શ્રી પાસી શ્રાદ્ધમાં આપેલા અન્નજળને ગ્રહણ કર્યા પછી એ નગરને પાર કરી એ પ્રેત નગેન્દ્ર ભવનમાં પહોંચે છે. ત્યાં અત્યંત ભયાનક વન હોય છે. એને જોતા જ જીવ દુઃખી થઈ રડતો રડતો મોં પાડે છે, ચિત્કાર કરે છે. યમના દૂતો વારંવાર એને મારતા ઘસરીને લઈ જાય છે. વનને પાર કરતા લગભગ
બે માસ જેટલો સમય લાગે છે અહીં આગળ એ જીવ પોતાના ઘરવાળા તારા સ્વાદમાં આપેલા અન્ન જર ખાઈ પી કપડા પહેરી પેલા યમદૂત સાથે આગળ વધે છે બીજા મહિને આ જીવ ગંધર્વ નામના નગરમાં પહોંચે છે અને સભ્યો દ્વારા અપાયેલા પીડોનું ભોજન કરીને આગળ વધે છે ચોથા મહિને યમના દૂતો શેલપુરના નગરમાં જાય છે અહીં પથ્થરના વરસાદથી એને અત્યંત પીડા થાય છે ચોથા મહિનામાં આપેલા પીડની ભોજન કરી એ સુખનો અનુભવ કરે છે એ જીવ અહીંથી પાંચમા મહિને કોષગુરુમાં જાય છે પાંચમા મહિનામાં આપવામાં આવેલા અંતથી પેટ ભરીને એ અત્યંત ત્યાં ગુરુકુળ પહોંચે છે અને ત્યાં સારા પાંચ મહિને આપવામાં આવેલા અન્ન જો લીધા પછી અહીં રોકાય છે એ પછી અડધા મુહૂર્ત સુધી તે રોકાઈ યમના દૂતો સાથે આગળ વધે છે અધિકૃત યમના દૂતો દ્વારા આપવામાં આવેલા વિચિત્ર ભુવન નામના નગરમાં પહોંચે છે જ્યાં વિચિત્ર નામનો યમરાજાનો નાનો ભાઈ રાજ્ય કરે છે અહીં આગળ મોટા શરીરવાળા વિચિત્રને જોઈને ત્યાંથી નાશવા માંડે છે ત્યારે એ વખતે પ્રતિની આગળ વેતરણને પાર કરનારો નાવનો ચાલક આવીને કહે છે અમે વેતરણ નદી પાર કરનાર છીએ તમારી પાસે પુણ્યનું ભાથું હોય તો આવીને બેસી જાઓ જ્ઞાનને જોનારા મુનીશ્વરોને દાનને વિતરણ કર્યું છે દાનના પ્રભાવથી તરી જાય છે એને વેતરણી કહેવામાં આવે છે નાવને ચલાવનારા પાર ઉતરનારા કેવડ કહે છે જો ગાયનું દાન કર્યું હોય તો નૌકા દ્વારા વેતરણી પાર કરી શકાય બાકી નહીં એના વચન સાંભળતા પેટ માત્ર એટલું કહે છે હાય મારું ભાગ્ય દાન કરનારા આ પાપીને જોઈને એ નદીનું પાણી ઉકરવા લાગે છે ઉકરવા માંડેલી એ નદીમાં યમના દૂતો પેલા જીવને ધકેલે છે ત્યારે એ જીવ બુમરાળ મચાવે છે જેને ગાયનું દાન આપ્યું નથી એ નદીમાં ડૂબી જાય છે ત્યારે આકાશ માર્ગે આગળ વધી રહેલા યમના દૂતો એ પ્રેતને ભમા કાંટાવાળો એક ઘોરો રાખી અને માછલીની જેમ ફસાવવામાં આવે છે અને ફસાવીને નદીના સામા કાંઠે લઈ જાય છે નદી પાર પહોંચી છઠ્ઠા મહિને આપવામાં આવેલા શ્રાદ્ધ ખાઈને જીવ આગળ વધે છે માર્ગમાં ભૂખથી વ્યાકુળ થઈ કર્મ વિલાપ કરે છે સાતમા મહિને બ્રહ્માપત નામના નગરમાં પહોંચે છે પુત્રો દ્વારા સાતમા મહિને આવેલા શ્રાદ્ધ અનાજ કરી એ ખાઈને તૃપ્ત બને છે પક્ષીઓના રાજા ગરુડજી એ નગરને પાર કરી દુઃખ નામના નગરમાં પહોંચે છે આકાશ માર્ગે ચાલતા અનેક પ્રકારના દુઃખો સહન કરે છે આગળ આઠમા માસમાં સાતમા આપેલા અંદર વગરનું ભોજન કરી આગળ વધે છે સાથે નવો મહિનો પૂર્ણ થતા નાના કંદ નામના નગરમાં આવે છે અહીં ભયંકર કુશબ્દો કરનારા કંદ ગણોને જોતા એ ભયંકર દુઃખ થતા ખૂબ જ વ્યાકુળ થઈ મોટા ઘાડે ચિત્કાર કરે છે યમના દૂતોના ધમકાવાથી દુઃખ સહન કરતો દસમા મહિને સપ્ત ભુવન નામના નગરમાં પહોંચે છે દસમા મહિને કુટુંબી જનોને આપેલા પિંડ અને જળથી ભોજન કરવા છતાં એને સુખ મળતું નથી એ તૃપ્ત થતો નથી ત્યાંથી ચાલી અગિયારમા મહિને રૌદ્ર નામના નગરમાં આવે છે અગિયારમા મહિનામાં અપાયેલો શ્રાદ્ધ જળ વગેરે જમીને 11.5 મહિના પૂરા થતા પર્યાવસ નામના નગરમાં પહોંચે છે જીવને દુઃખ આપનારો અત્યંત દુઃખદાયી વરસાદ વરસે છે અહીં વર્ષીમાં અપાયેલા શ્રાદ્ધને દૂધો કહે ગાય છે વર્ષ પૂરું થતા એ જીવ સીતાક્ષ નામના નગરમાં પહોંચે છે એ અત્યંત શીતલે અર્થાત ઠંડ ગાર છે અહીંયા હિમાલય કરતા ખૂબ જ ઠંડુ ગાર છે ઠંડી ભૂખથી વ્યાકુળ બનેલો જીવ દશે દિશામાં નજર કરે છે બોલે છે અહીં કોઈ મારો બંધુ ખરો જે મારું કષ્ટ દૂર કરે આ સાંભળી યમના દૂતો કહે છે કે તારા એવા પુણ્ય ક્યાં છે કે જેના સહારે તું છુટકારો પામીશ યમના દૂતોના આવા કઠોર વચન સાંભળી એ પીડીજી વાર્ષિક સાથ અને અપેલા પીડ ગ્રહણ કરીને ધૈર્ય ધારણ કરે છે વર્ષના અંતે યમલોકની પાસે બહુ ભીતિપૂર્વમાં પહોંચીને અગુથી મરેલા હાથ પરના શરીરનો ત્યાગ કરે છે અને કરેલા કર્મના ફળ ભોગવવા માટે અંકુટા જેટલું શરીર મેળવીને યમના દૂતો સાથે પ્રયાણ કરે છે માટે હે કશ્યપ જેને પરલોકમાં સુખ મળે એ નિમિત્તે દાન વગેરે આપ્યું નથી
ધર્મ સંચય કરવાથી જેઓ આ કારણે યમના દૂતોના દંડ બંધન થી બંધાયેલો દશે દિશામાં પટભગવે છે. માટે હે ગરુડ, ધર્મરાજા નગરમાં ચાર દરવાજા છે, એમાંથી તમને કેવળ દક્ષિણના માર્ગની વાત જણાવી છે. આવા મહાઘોર ભયંકર માર્ગમાં ભૂખ અને તરસથી પીડિત પ્રાણી જાય છે ત્યારે તેની સાથે એ પછી શું થાય છે એ બધું મેં તમને જણાવ્યું. ગરુડજીએ ભગવાનને પૂછ્યું કે હે ભગવાન, યમના માર્ગને ઓળંગીને પાપી યમલોકમાં જઈને કેવી રીતે યાતનાઓ ભોગવ્યો છે એ મને કહો. ભગવાન વિષ્ણુ બોલ્યા, એ વિનીતના પુત્ર, યમ યાતનાઓનું પહેલેથી છેલ્લે સુધીનું વર્ણન વૃતાંત હું તમને કહું, સાંભળો. નરકના વર્ણન માત્રથી તમે કાફી ઉઠશો. હે કશ્યપના પુત્ર, બહુ ભીતપૂર્તિ આગળ ચુંબાલી સુધર લાવું પહોરું ભોજન ધરાવતું મોટું ધર્મરાજપુરાનું નગર છે. ત્યાં પ્રત્યેક ક્ષણે હાકાર મચેલો રહે છે, એને જોતા બાપીઓનો ચિત્કાર થાય છે એવું કલ્પાન સાંભળીને યમપુરીમાં વસવાટ કરનારા સૌ દ્વારપાલને ખબર આપે છે. આગળ ધર્મજે નામનો દ્વારપાલ સદાય રહે છે. ચિત્રકૃતિ પાસે જઈ આવેલા પેટના શુભાશુ સારા ખરાબ કૃત્યો જણાવે છે. ચિત્રકૂટ ધર્મરાજાને નિવેદન કરે છે, માટે હે ગરુડ, જે માનવી નાસ્તિક અને પાપી છે એ બધાને ધર્મરાજા સારી રીતે જાણે છે, છતાં પણ ચિત્રગુપ્ત એના પાપો અંગે પૂછે છે. એ બધું જાણવા છતાં ચિત્રગુપ્ત શ્રવણને પૂછે છે, શ્રવણ એ બ્રહ્માના પુત્ર છે, તેઓ સ્વર્ગ પૃથ્વી લોક અને પાતાળમાં સતત ભ્રમણ કરે છે, એમને દૂરનું સાંભળવાનું જ્ઞાન છે, દૂરના જોવાના નેત્રો પણ છે, એ શ્રવણ સ્ત્રીઓ પણ એમના જેવી છે, તેઓના નામ જુદા જુદા છે. એ સ્ત્રીઓ તમામ સ્ત્રીઓની ચેષ્ટાઓને આધારે એમના કૃત્યોને જાણી લે છે. એ પુરુષ અને સ્ત્રી શ્રવણ અને શ્રવણીઓ શ્રી પુરુષના પ્રગટ અને ગુપ્ત કરેલા કર્મ કૃત્યો ચિત્રગુપ્તને બતાવી દે છે. ધર્મરાજાના દૂતો માનવીની વાણી મન અને શરીરથી કરવામાં આવેલા ખરાબ સારા કર્મોને જાણવા વાળા હોય છે. મનુષ્ય દેવતાઓના અધિકારી એ સત્યવાદી શ્રવણમાં એવી શક્તિ છે જે માનવીઓના તમામ કર્મ યથાર્થ કહે છે. વ્રત દાન અને સત્યવાણીથી જે માનવી એને સંતુષ્ટ કરે છે એના માટે સ્વર્ગ અને મોક્ષ આપનારા હોય છે. સત્યવાદી શ્રવણ પાપીઓના કર્મને જાણીને ધર્મરાજાની સામે જાહેર કરીને એ પ્રાણીઓ માટે દુઃખદાયી બની જાય છે. સૂર્ય ચંદ્ર પવન અગ્નિ આકાશ પૃથ્વી જળ મન યમ દિવસ રાત્રિ બંને સંધ્યાઓ અને ધર્મ આ બધા મનુષ્યના ચરિત્રને જાણે છે. ધર્મરાજા ચિત્રગુપ્ત શ્રવણ સૂર્ય વગેરે પોતાની જગ્યાએ સ્થિર હોવા છતાં મનુષ્યના શરીરમાં રહેલા તમામ પાપો અને પુણ્યને જાણે છે. આ પ્રકારે યમરાજા પાપીઓના પાપને જાણી એની પાસે બોલાવીને પોતાનું ભયંકર રૂપ બતાવે છે. હાથમાં દંડ લઈને મોટી કાયાવાળા પાડા પર બેઠેલા યમરાજાના ભયંકર રૂપને પાપીઓ જુએ છે. પોતે રણના મેઘ સમાન ગજન કરવાવાળા કારા પહાડ જેવા મોટા શરીરવાળા યમરાજા સમાન ચમકતા આયુધો ધારણ કરવાને અતિ ભયંકર બત્રી હાથવાળા છે. લાભુ પોળું શરીર ધરાવે છે. કુવા જેટલી ઊંડી કુવારી ભયનાક આંખો છે. મોઢામાં ભયંકર દાઢો છે. લાલા લાખો નાક છે. ચિત્રગુપ્ત પણ મોત અને જવાર વગરની યુક્ત ભયંકર છે. એમની પાસેના બધા દૂતો ગજના કરતા રહે છે. એમને જોઈ ડરી ગયેલો પાપી પાણી પોતાના કૃત્યોનું સ્મરણ કરી પસ્તાવો કરતા ઢોર ઢોરની ગતિ આક્રમણ કરે છે. દાન ન આપવાથી એક પાપાત્મા વારંવાર કાપતો અને રૂતો ભૂમો પાડે છે. ત્યારે પાપીઓને ચિત્રગુપ્ત યમરાજાની આજ્ઞાથી પૂછે છે, હે દુરાચારી પાપી અભિમાનથી દૂષિત વિચારા વિના કોના માટે આ પાપ કર્મ સંચિત કર્યા છે. માટે હે ગુડ માનવી, કામ ક્રોધ અને પાપીઓની સંગતિ ઉત્પન્ન થયેલા દુઃખદાયક પાપ શા માટે સંચિત કર્મો કર્યા છે, હસતા હસતા પાપ કર્યા છે, આવી રીતે યાતના પણ ભોગવ. આ સમયે આ રીતે યાતના પણ ભોગવ્યા આ સમયે
તું શા માટે શા માટે મોઢું ફેરવે છે? તે ખૂબ જ પાપ કર્યા છે, એ જ પાપનું દુઃખનું કારણ છે. એ જાણી યમ રાજા, ભૂત, પંડિત, ગરીબ, ધનવાન, નિર્બળ, બળવાન, સૌ સાથે સમાન વ્યવહાર કરે છે. ચિત્રગુપ્તને આવી વાતો સાંભળતા પાપી પોતાના કર્મને વિચારતો ચૂપ બેસી રહે છે. ચોરની જેમ નીચે બેઠેલા એ પાપીને જોઈ ધર્મરાજા એના માટે મોટું એ ભોજન ઊંચું એ પાપીઓને સાકરણી બાંધીને વૃક્ષ પર ઉભો લટકાવીને એમના જો ખૂબ જ મારે છે. વૃષ્ટિ અગ્નિના કારણે રડે છે, પરંતુ એની રક્ષા કરવાનું કોઈ હોતું નથી. ભૂખ અને તરસથી હેરાન થયેલો અને યમના દૂતો દ્વારા પીડિત થયેલો અત્યંત શોક કરે છે. માટે હે ગરુડ, આ રીતે યમ દૂતો હજારા પાપીઓને શિવરાના વૃક્ષે લટકાવે છે. આ રીતે અનેક પાપીઓ અહીં લટકતા જોવા મળે છે. આશ્રત રહી એ પાપીઓ આ દૂતોની આગળ હાથ જોડીને કહે છે, હે દૂતો, અમને મારશો નહીં, અમારો ગુનો માફ કરો. છતાંય યમ દૂતો વારંવાર એ પાપીઓને લોખંડની લાઠી, તોમર, ચાબુક, ગદા અને મુશળોથી મારા મારે છે. આ પ્રકારના મારથી તેઓ બેહોશ ચિંતા રહિત થઈ જાય છે. ચિંતા રહિત પાપીઓને જોઈને યમનાથ તો કહે છે, હે દુરાચારી પાપીઓ, તમે શા માટે ખરાબ કર્મો કર્યા? તમે જન જેવી સુલભ વસ્તુ પણ કોઈને આપી નથી, તમે હઠો કોળીઓ પણ કોઈને આપ્યો નથી, કાકડા કૂતરાઓને ખવડાવ્યું નથી, અતિથિઓને વંદન કર્યા નથી, મિત્રોનું કોઈ તર્પણ કર્યું નથી. યમ રાજા ચિત્રગુપ્તનું ઉત્તમ ધ્યાન પણ કર્યું નથી, એના મંત્રો પણ જપ્યા નથી. જો મંત્ર જપ્યા હોય તો આટલી યાતના ભોગવી ના પડત. કોઈ તીર્થની યાત્રા કરી નથી, કોઈ ગૃહસ્થામાં રહ્યા નથી, અન્નદાન કર્યું નથી, સાધુ સંતોની સેવા કરી નથી. માટે તમે તમારા પાપોને ભોગવો. તમે ધર્મ બાબતે હીન છો, બધી રીતે માર ખાવાને લાયક છો. માત્ર હરિ ભગવાન જ સમક્ષે જેઓ અપરાધીને ક્ષમા આપી શકે છે એમના આદેશ પ્રમાણે અપરાધીને દંડ અપાય છે. આપણે જણાવીએ, એ દૂતો નિર્દયતાથી પાપીઓને પ્રદર્શિત કરે છે. એ વખતે પાપી સરળતા અંગારેની જેમ નીચે પડી જાય છે. ખટપટવાના સમયે શિમરાના વૃષ્ણા પાનથી એનું શરીર કપાઈ જાય છે અને નીચે પડે છે. એને કૂતરા ખાય છે ત્યારે આવા પાપીઓ ચિત્કાર કરવા લાગે છે. એ વખતે યમના દૂતો એના ખુલ્લા મોઢામાં રીતિ ભરી દે છે. પછી વિવિધ પાતી બાંધી કોઈ પાપીને લાકડું ચીરવામાં આ રીતે ઉભો ચીરવામાં આવે છે. કેટલાકને કુહાડી વડે કાપવામાં આવે છે, કેટલાકને ખાડામાં અડધા ઢાંકી દઈ તેમના માથાને બાણોથી વિંધવામાં આવે છે, કેટલાકને ઘાનીમાં નાખીને પીલવામાં આવે છે, કોઈને સરકતા અંગારા કે લાકડામાં ધકેલી ધમન વડે ચારે તરફથી ઘેરી લઈને લોખંડના પીની જેમ તપાવે છે, કેટલાકને કડાઈમાં મૂકીને તરવામાં આવે છે, ઘરાને બાંધીને બસ તાતીના પગ નીચે ખેંચી દેવામાં આવે છે, કોઈના વળી હાથ પગ બાંધીને ઊંધો લટકાવવામાં આવે છે, કોઈને કૂવામાં નાખવામાં આવે છે, કોઈને પહાડ પરથી ધકેલવામાં આવે છે, કોઈને ઈડાથી ભરેલા કુંડમાં ધકેલવામાં આવે છે. તીર જેવા તીક્ષ્ણ ચાંચવાળા કાગડા માછના લોભી ગીધો એ પાપીઓના માથા પર જોરદાર ચાંચો મારે છે, તેમની આંખ અને મુખ પોચે છે. કેટલાકના લેનદાર મરીને યમલોકમાં આવ્યા હોય એ પોતાનું ઋણ પાછું માગતા કહે છે કે મારું ધન પાછું આપી દે, તું ખાઈ ગયો છું, હવે તને યમલોકમાં જોયો છે. નરકમાં આ પ્રકારનો ઝઘડા કરતા પાપીઓનો માંસ સાંસાથી કાપીને યમના મુખમાં ઘાલે છે. આ પ્રકારે યમની આજ્ઞાથી એ પાપીઓને પ્રદાર્શિત કરે છે અને ઘોર નરકમાં ફેંકી નાખે છે. એ નરકો ખૂબ જ દુઃખ આપનારા છે. આ ઉપરાંત શિવરાના વૃક્ષ પાસે પાપીઓને જે દુઃખ ભરે છે એનું વર્ણન થઈ શકે એમ નથી.
એ આકાશતારી ગરુડ બધા મરીને 84 લાખ નરક છે એમાં સૌથી ભયંકર ઘોરક નામના 21 માં ઘોર નરક છે એના નામ આ પ્રમાણે છે રાવિશ નરક લોકુશ નરક મહારુ નરક સાગમલી નવરક રવણ નરક કુલબન નરક કાલસૂત્ર નરક પૃતુમુટિકા નરક સંગાત નરક રોહિતા નરક સવિશ નરક સપના નરક મહાનિર્ય નરક કાકુળ નરક સંજીવન નરક મહાપત નરક અંકી નરક અંતિતામણી નરક ઉભીપાક નરક સપના નરક અને તપન નરક આ પ્રકારે 21 નરક છે આ બધા નરકો અનેક પ્રકારની પીડા આપનારા છે એની રત્નામાં અનેક ભેદ છે એમાં અનેક પાપોનો ભાર ભોગવવામાં આવે છે ત્યારે દૂતોનો સમૂહ રહે છે આ નરકમાં અધર્મી મૂળ પાપીઓ પડે છે અહીં પડેલા પાપીઓ એક કર્મ સુધી યાતનાઓ ભોગવે છે માટે હે ગરુડ જે તામિષ અંધાધિ મિત્ર રૌરવ વગેરે નરકની યાતનાઓ કહી તેની સ્ત્રીઓ કે પુરુષો પોતાના પાપ કર્મના લીધે યાતના ભોગવે છે આ પ્રકારે માત્ર પોતાના કુટુંબનું પાલન કરનારા ફક્ત પોતાનું પેટ ભંડારા આ બધે લોકોને છોડીને યમલોકમાં જઈને આવું ફળ ભોગવે છે જેને પ્રાણીઓથી વેર કરી અધર્મના અર્થે રૂપિયા એકઠા કર્યા હોય એ પોતાનું આ શરીર છોડીને એકલો જ પાપ ભોગવવામાં નરકમાં જાય છે જેઓ અધર્મથી કુટુંબનું પાલન કરનારા હોય તેઓ આ કર્મ પ્રમાણે માત્ર અંધકારથી સવેલા અંધ સ્વામિનારા નરકમાં જાય છે નરલોકમાં જેટલી આત્માઓ છે એ પાપી બધીને સમજ ભોગવી ફરીથી મૃત્યુ લોકમાં આવે છે ગરુડજીએ ભગવાનને પૂછ્યું કે પ્રભુ કયા કર્મોના કારણે માનવી યમ માર્ગમાં જાય છે કયા કારણથી વૈતરણી નદીમાં પડે છે અને કયા પાપોના કારણે નરકમાં જાય છે ત્યારે ભગવાન બોલ્યા કે હે ગરુડ સદાય અશુભ કર્મમાં રત રહે છે કદી શુભ કર્મ કરતો નથી એવા પાપીઓ નરકમાંથી બીજા નરકમાં જાય છે ત્યાં દુઃખ અને ભયને પામે છે ધાર્મિક લોકો પૂર્વ પશ્ચિમ ઉત્તર આ ત્રણેય માર્ગ દ્વારા ધર્મરાજા નગરમાં જાય છે જ્યારે પાપી લોકો કેવળ દક્ષિણ માર્ગે જાય છે આ ધ્રુવ દક્ષિણ માર્ગમાં વૈતરણી નદી આવેલી છે એમાં પાપીઓ પડે છે બ્રાહ્મણને મારનારો મદીના પીનારો ગૌ હત્યા કરનારો બરાકની હત્યા કરનારો સ્ત્રીઓને મારનારો એનો કટ પાડનારો સંતાને સારામાંના પાપ કરનારો ગુરુ દેવતા બ્રાહ્મણ સ્ત્રી બારોપણા ધનનો છોડનારો જે કર્જ લઈ પાછું આપતો નથી બીજાનો વિશ્વાસઘાત કરનારો જૂઠું બોલનારો અનાજમાં ઝેર આપનારો માત્ર દોષને ગ્રહણ કરનારો ગુરુની વખાણ ન કરનારો ગુરુજનોની અદેખાઈ કરનારો નીચ લોકો પ્રત્યે અનુરાગ રાખનારો સત્યંતી મૂઢ તીર્થ સંચન સારા કર્મ ગુરુદેવોની નિંદા કરનારો પુરાણ વેદ ન્યાય વેદાંતિ ઉદાય કરનારો કોઈને દુઃખીજોને રાજી થનારો હર્ષ પામેલાઓને દુઃખ આપનારો ખોટા વચન બોલનારો સદાય ચિંતામાં દુષ્ટ ભાવ રાખનારો હિતકારક વચન શાસ્ત્રોની વાતોને ક્યારે સાંભળતો ના હોય પોતાની જાતને મોટો સમજનારો પોતાને વિદ્વાન પંડિત માનનારો આવા માણસો અન્ય ઘણા કર્મથી પાપીઓનો દિવસ રાત રોતા રોતા યમ માર્ગમાં જાય છે એ પછી યમના અગ્રો વડે શિક્ષા પામેલો તેઓ વૈતરણીમાં નદીમાં પડે છે મા બાપ ગુરુ આચાર્ય પૂજ્ય વ્યક્તિનો જેઓ અપમાન કરે છે તેઓ વૈતરણીમાં ડૂબે છે માનવી પતિવ્રતા શીલવતી સારા કુરવાળી નમ્ર સ્વભાવની સ્ત્રી સાથે દ્વેષ રાખી એને તરછોડી દે છે તેઓ વૈતરણી નદીમાં પડે છે જે સદગુણોના હજારો ગુણમાં દોષ કાઢે છે એમનો અપમાન કરે છે એ વૈતરણીમાં પડે છે બ્રાહ્મણને દાન આપવાનો સંકલ્પ કરી અને દાન આપતો નથી એને બોલાવી એનું અપમાન કરે છે એ પણ વૈતરણી નદીમાં પડે છે જેઓ દાન આપીને પાછું પડાવી લે છે દાન આપ્યા પછી પસ્તાવો કરે છે બીજાની રોજી રોટી સીવી લે છે અન્યને દાન આપતા અટકાવે છે તેઓ પણ વૈતરણી નદીમાં પડે છે જે યજ્ઞનો નાશ કરે છે કથામાં વિઘ્નો નાખે છે બીજાનો ખેતર હડપ કરી લે છે ગાયને ચરવાની ભૂમિમાં ખેતી કરે છે જે બધે બ્રાહ્મણ છે તથા ગોર ખાંડ તેલ ઘી વગેરે નો રસ પીતો ખેંચે છે જે દાસીને મિથુન કરે છે ब्राह्मण
સાક્ષી આપે છે ખોટા ધર્મમાં તત્પર છે સર કપટી સંચય કરી જીવન નિર્વાહ કરે છે જેઓ ઘણા વૃક્ષો કાપે છે વન બગીચાનો નાશ કરે છે તીર વ્રતને છોડીને વિધવાઓના ધર્મનો નાશ કરે છે જે શ્રી પર પુરુષમાં આશ્રય થઈ પોતાના પરિપતિ પર પુરુષ લગાવીને તેનો ત્યાગ કરે છે આ બધી સ્ત્રીઓ પુરુષો શિવરાના પુરુષ પર લટકીને યમદૂતોનો માર્ગ ખાતા ખૂબ જ દુઃખ ભોગવે છે મારવાથી જે પાપી વૃષપતિ છે પડી જાય છે એમના અંતો તેને નરકમાં નાખે છે નરકમાં કેવા પાપીઓ પડે છે એ તમને કહું છું જે ઈશ્વરમાં ના માનવા વાળો જે ઈશ્વરમાં ના મારવા વાળો મર્યાદા ભંગ કરનારો કાયર વિષય લુરુ પાખંડી ઉપકાને ભૂલનારો એ બધા નરકમાં જાય છે કુવા તળાવ વાવ દેવાલય પ્રજાના ઘર તોડનારા નરકમાં જાય છે શ્રી બારક ગુરુ નોકર વગેરેને ભૂખ્યા રાખીને પોતે ખાઈ લે છે દેવ પિતૃની પૂજા ત્યાગ કરનારો નરકમાં જાય છે જે ગીરી કાંટા લાકડા વગેરે નો રસ્તો બંધ કરે એ નરકમાં જાય છે શિવ પાર્વતી ભગવાન સૂર્ય ગણેશ વિદ્વાનો જ્ઞાની માણસે પૂજા કરતો નથી એ નરકમાં જાય છે જે બ્રાહ્મણ વૈષ્ણવના હેતુથી પોતાની પથારીમાં દાસીને છોડાવે છે એ અધોગતિને પામે છે એ બ્રાહ્મણ સુદર્શની સંતાન કદા કરે એ પોતાના બ્રાહ્મણનું તત્વ હિત થઈ જાય છે આવો અધર્મી બ્રાહ્મણ વેદને લાયક હોતો નથી જે બ્રાહ્મણ નિત્ય કર્મ પૂજા કરતો નથી એ નરકમાં જાય છે જે બ્રાહ્મણમાં અંદર અંદર કંકાસ કરાવે ગાયો ઉજવિત કરાવે એને છોડાવતો પણ નથી એ પાપી કે છે નરકમાં જાય છે જે સ્ત્રીનું પોતાના પતિ સિવાય બીજો કોઈ શરણ નથી ઋતુકાળમાં એવી સ્ત્રીઓ સાથે જે દેવથી મિલાપ કરે એ નરકમાં જાય છે જે કામમાં આદ્રો થઈને રજવાસીને સંકલ્પ કરે પરમમાં ધર્મમાં દિવસમાં રાતમાં સ્ત્રી સાથે સંબંધ કરે એ વ્યક્તિ નરકમાં જાય છે જે પોતાના શરીરના મળમૂત્ર વગેરે અગ્નિ જળ બગીચો કે ગાયને ચરવાની જગ્યાએ ત્યાગ એ વ્યક્તિઓ કે જે નરકમાં જાય છે લૂંટે છે વસવાટ ભૂ નરકમાં થાય છે ત્યાંથી પાછા આવતા મહાપાપી ઘર ગામ વનમાં આગ લગાવે છે એ પાપીઓને પકડીને યમના દૂતો તેમને અગ્નિકુંડમાં નાખે છે અગ્નિથી ભરતો એ જીવ જ્યારે શાયરાની અપેક્ષા કરે છે ત્યારે યમદૂતો એને અશ્વિપત્રી વનમાં લઈ જાય છે જ્યાં તલવારની ધાર જેવા પાદરાઓથી એનું શરીર કપાય છે ત્યારે યમદૂતોને કહે છે હે પાપી સુખપૂર્વક ઠંડી છાયામાં સૂઈ જા અલર્ટ લાગવા પર એ પાણીની અપેક્ષા કરે છે ત્યારે યમના તો એને ઘરમાં ગરમ તેલ પીવા આવે છે કહે છે કે લે જળ પી અનાજ ખા શીલ પીતા જેના અતરના સંગીત હતા એ જીવ ધાર પરથી ધાર પડે પસરાય છે એ પછી ઘણા પ્રયાસ જે ઉભો થાય છે રડતા રડતા જોશ બની લાંબો શ્વાસ લે છે પરંતુ બોલી શકતો નથી માટે હે ગરુડ આ રીતે મેં તમને ટૂંકમાં પાપીઓની અનેક યાતનાઓ કહી છે એને વિસ્તારપૂર્વક કરવાથી બધું શાસ્ત્રમાં કહેલું છે હજારો શ્રી પુરુષ પ્રળયકાળ સુધી ઘોર નરકમાં પડ્યા રહે છે પાપનું અક્ષયભર ભોગવી એ નરકમાં પેદા થાય છે જમ રાજાની આજ્ઞાથી પૃથ્વી પર જઈને સ્થાવર વગેરે ઉડીમાં જન્મ ધારણ કરે છે
ઘેડા પશુ પક્ષી જળ દેવતા ચોરાસી લાખ ગુણીમાં ગણાય છે આ તમામ યોનિઓમાં જન્મ લઈ એ બાપી શિવલે મનુષ્ય ઓળીમાં આવે છે દરેકમાંથી આવેલા એ પ્રાણી પ્રથમ ચાંડાલે ત્યાં ધર્મ લે છે ત્યાં પૂર્વ જન્મના પાપને કારણે એ ઘણો દુઃખી થાય છે ગોળ જન્મથી યાદ મોટા મોટા રોગોથી યુક્ત થઈ એ પૂર્ણે જાણે છે એ પાપો ભોગવીને આવ્યા છે ત્યારે ગરુડજીએ કહ્યું કે હે સ્વામી કયા કયા પાપો કરવાથી કયા કયા ચિહ્ન ઉત્પન્ન થાય છે બાકી ઘણીમાં જાય છે અમને વિસ્તાર જણાવો ભગવાન વિષ્ણુએ કહ્યું કે હે ગરુડ નરકમાંથી પાસે આવેલા પાપી લોકો જે ઉણીમાં જાય છે જે પાપ કરવાથી જે ચિહ્ન ઉત્પન્ન થાય છે તે તમને કહું છું બ્રાહ્મણને માનનારો સગળા ધર્મમાં સ્વય રોગવાળો થાય છે ગાયને માનનારો કૂળો થાય છે પુત્રીને હલનારો કોળવાળો થાય છે તને ચાડનારી ઉણીમાં જન્મ ધારણ કરે છે સ્ત્રી હત્યા કરનારો ગર્ભપાત કરનારો ગીરકુળમાં જન્મ લે છે પત્ની સિવાય અન્ય સ્ત્રી સાથે ગમન કરનારો નપુંસક થાય છે ગુરુની પત્ની સાથે ગમન કરનારો ચામડીના રોગથી પીડાય છે માંસ કરનારો ને લાલ કોટ થાય છે દાંત સારું પીડાને દાંત કાળા હોય છે જે બ્રાહ્મણ પોતાના જીવની ચંચળતાના કારણે અપમાન કરે એ મૂષા છે જે શાસ્ત્ર ટીકા કરે છે એને પંડુ રોગ થાય છે ખરાબ રખવારો ધાતુને ચોરનારો નિધન બને છે રાધેલું અનાજ ચોરનારો ઉંદર દાંત ચોરનારો દીન જમે ચોરનારો પાપી ઘેર ચોરનારો વિષી શાક અને પાક ચોરનારો ગોર બને છે ગંધ ચોરનારો શસુદર બને છે બગાડે માખી બને છે મીઠું ચોરનારો શીરો બને છે પાન ફળ ફળ ચોરનારો માજો ખાય છે જોતા ચોરનારો ગાંઠ જન્મ ધારણ કરે છે મૃતોમાં આવી નથી જાતે ભોગ કરનારો વનમાં અજગર બને છે
મહાકવિ લપટ પૂરો ઘોડો બને છે, ફરીવાર આવે છે, છતાં પણ એ મહાપાપી રહે છે. બ્રહ્મત્યાગ કરનારો માનવી ગધેડો કુળની વૈષ્ણવીમાં અવતાર લે છે, દારૂ પીનારો પુત્રો કે શિયાળોમાં જન્મ લે છે, ગુરુ ધર્મારો કીડો પકડો કે પતંગ્યા જન્મે છે, ગુરુની પત્તિ સાથે હરણ કરનારો ગુરુ સુધોમાં જન્મ લે છે, બીજાને શિરો હરણ કરનારો બીજાને મિલકત પટાવનારો દેવતા બ્રાહ્મણ ધન્ય હરનારો બ્રહ્મ રાક્ષસ ધન્ય છે. બ્રાહ્મણ ઠકીને નિર્ણું ધન સાથે પુણે સરકારી નાખે છે, ઉપરાંત બળાત્કાર તોડી દે મનુષ્ય બ્રાહ્મણો ધન ખાય છે, ત્યાં સુધી ચંદ્ર નક્ષત્ર ઉદય છે, ત્યાં સુધી પોતાની સાથે કુટુંબનો નાશ કરે છે, લોખંડ પથ્થરના ચૂંડે જેને માણસ બતાવી શકે છે, પરંતુ બ્રાહ્મણના ધનને નરલોકમાં કોણ બતાવી શકે. બ્રાહ્મણના શેરવા ધનભી ઊંટ હાથી ઘોડા વાહન સેના બધા વિતરા સમયે વિતરા પુણ્યની જેમ વિખરાઈ જાય છે. દેવનું દ્રવ્ય ભોગવનારો બ્રાહ્મણનું ધન હરનારો બ્રાહ્મણી અપના કરનાર દુઃખદ રચ થઈ જાય છે. વેશ શાસ્ત્રમાં ઉત્તર બ્રાહ્મણે ફોડીને બીજાને દાન આપવું, બ્રાહ્મણ ઉલ્લંઘન કરવું, વેશ સાધો રહી બ્રાહ્મણને દાન ના પાય, ઉલ્લંઘન કરી ન હોય કારણ કે અગ્નિને ફોડીને રાખમાં કોઈ અવર જતું નથી. માટે હે ગરુડ, બ્રાહ્મણનું ઉલ્લંઘન કરનારો અનેક ધર્મો ભોગવી જન્મની આશરો પરિવ થાય છે, દાન આપનારો નહીં પણ દાન માંગનારો હોય છે. પોતાની આપેલી બીજાઓને આપેલી બ્રાહ્મણી જમીન શીવી લેનારો 60,000 સુધી કીડો ગણી વિસ્તારમાં રહે છે. જે મહારાજ અન્નને આપેલું દાન પોતે પાછું લઈને એ પાપી પ્રલય કાય સુધી નરકમાં વાસ કરે છે. બ્રાહ્મણી ભૂમિ જીવિકાનું સાધન એક વાર આપ્યા પછી પાછું લઈને એની રક્ષા કરતો નથી, એ પાપી કૂતરો બને છે. બ્રાહ્મણી આજીવિકા વાદી આપનારો સો ગાયો આપનારો પુણ્ય મળે, એ પાપી બ્રાહ્મણી આજીવિકાને લઈ પાદરો સુખો અથવા પાકરું બને છે. માટે હે ગરુડ, ઉપર કહેવામાં આવેલા આ તમામ ગુણો જોયો જેને પોતાના કર્મો દ્વારા પ્રાપ્ત થાય છે. આ રીતે ઉચ્ચ કર્મવાળા નરકની યાત્રાઓ ભોગવી દેશ પાપો ભોગવવા ઉપરાંત ગુણમાં જન્મ લે છે, વર્ષા થી ઉષાથી પેદા થયેલા દુઃખ ભોગવીને એના પાપ પુણ્ય સમાન હોય છે. ત્યારે માનવ દેવ બને છે. આ શ્રી કૃષ્ણના પ્રસંગથી કર્મા જીવ રહી મૃત્યુની અનેક પ્રકારના દુઃખ ભોગવીને મરણ પામે છે. તમામ શરીરધારીઓના જન્મ અને મૃત્યુ થાય છે. ચાર પ્રકારના ભૂતગ્રામો આ ચક્ર પ્રમાણે ચાલે છે. માનવી મારી માયાથી હરિયાના અંતરજીવ ભ્રમણ કરે છે. કર્મના દારમાં ફસાયેલો જીવ ક્યારે મૃત્યુલોકમાં અને નરકમાં જાય છે. આપા યોગ્ય ના હોય એવું વસ્તુનું દાન કરનારો દરિદ્ર બને છે. દરિદ્ર હોવાથી એ પાપનું પાત્રણ કરે છે અને પાપના પ્રભાવથી નરકમાં જાય છે. આ પ્રમાણે વારંવાર દરિદ્રને પાપી બને છે. કરેલા શુભ અશુભ કર્મ ઉપર અવશ્ય ભોગવું પડે છે. ભોગવ્યા વિના લાખો કર્મ સુધી કર્મફળનો સહાય થતો નથી. ગરુડજીએ ભગવાનને પૂછ્યું કે હે ભગવાન, કર્મને આધીન જીવ નરકમાંથી ઉત્પત્તિ થાય છે. દિવસે ચાંડાલી, બીજા દિવસે બ્રહ્મગાદીની, ત્રીજા દિવસે ગોપાલચાંદની. આ સ્ત્રીઓ નરકથી નરકમાંથી આવેલાઓની માતા બને છે. દેવ ઈચ્છાથી શરીરની ઉત્પત્તિ માટે પાણી પોતાના કર્મના લીધે કૃષ્ણના વિનિયોગના આધારે સીધા ઉદરમાં પ્રવેશે છે. અહીં વાત એક છે, બીજી
જે અધિક હોય છે પુરુષ અને રજે અધિકતા હોય છે સિંહ અને બંને સરખા સમાન હોય છે ધમધક હોય છે એક રાત્રિમાં બિંદુ સમાન પાંચ રાત્રિમાં પરપકાર જેવો નાનો ગોરો દસ દિવસમાં બોલ જેવડો હોય છે અને બાર પછી અથવા ઇન્દ્રના રૂપમાં ફેરવાય છે એક મહિનામાં માથું બે મહિનામાં હાથ પગ વગેરે અંગો બને છે ત્રીજા મહિને નખ બાલ ચામડી લીલ વગેરે છિદ્રો બને છે ચોથા મહિને સાથે ધાતુ ઉત્પન્ન થાય છે અને પાંચમા મહિને ઉભરે તરસ અને જીવમાં પેદા થાય છે છઠ્ઠા મહિને તરણના આવરણમાં લપેટાય છે શ્વાસ લઈ માતાની ધમનીમાં પ્રવાહ લાગે છે માતાએ ખાધેલા ખોરાક પાણીની ગતો એથી વિશ્રામ અને મૂત્ર થી ગર્ભ માતા એક ખાડામાં સુઈ રહે છે જીવની ઉત્પત્તિ થાય ગર્ભમાં રહેલા ઉદ્યાપિતાને ગર્ભવાથી એના શરીરમાં ઘા થઈ જાય છે એની કુમળતાના કારણે ઉમદુખ પામે છે બેહોશ બની જાય છે માતાએ ખાધેલા કડવા તીખા ગરમ ખારા અને ખાટા દુગંધ પદાર્થના એના શરીરમાં કપડજે ગર્ભમાં વિતાયેલા બહાર હાથે ઘડાયેલા ઉપમાં પાછું ઘાલી પીઠ અને ગરમમાં રાખી સાત મહિનામાં અરબી જ્ઞાન મેળવીને ધરી ગયેલો જીવ ધ્રમણા વાયુથી એક જગ્યાએ રહી શકતો નથી ત્યારે પેટમાં વિષનો કીડો હોય એમ જીવ રહે છે માટે હે લક્ષ્મીપતિ જગતના પાપ શુભને નાશ કરનારા હું તમારા શરણમાં આવ્યો છું માટે હે પ્રભુ તમારા મહાથી કોઈ થયેલા શરીરમાં દીપુણમાં મારા અભિમાનથી અમારું શરીર છે અમારો પુત્ર છે તમારી સ્ત્રી છે સંસ્થાને પામ્યો છું જે માટે મેં શુભ અશુભ કર્મ કર્યા હોય હું એટલો જ ભૂમિ રહ્યો છું એ ઘર ભોગવવા ચાલા ગયા હું ઉનીમાંથી છુટકારો પામીશ આપણા ચરણોનું સ્મરણ કરીશ જો ઉપાય કરી અને છુટકારો કરે વિસ્તા અને વર્ણાકુમાર પડેલો બજારે ધરતો હું નીકળવા માંગુ છું માટે હે પ્રભુ મને અહીંથી બહાર કાઢો જે દયાળુ પરમાત્માને ભલે આવું જ્ઞાન આપશું એમના સાથે જાઉં છું જેથી સંસારમાં મારું આગળ ના થાય ઘરમાંથી મુક્ત થઈ ભૂલોમાં જન્મ લેવા ઈચ્છતો નથી કારણ Thank you.
સબસ્ક્રાઇબ.
Thank you.
Bye.